संज्ञा विषय मनोविज्ञान प्रकरण बे अभ्यास पद्धतिओ अगौना वीडियो में विद्यार्थी मित्रों अपने निरीक्षण एट एनी व्याख्या और अभ्यास पद्धतिओं प्रकार थोड़ी चर्चा करी। हमें एज अभ्यास पद्धति अंदर जो छी अभ्यास पद्धतिओ है यहाँ एक जो है आंतर निरीक्षण पद्धति बराबर, तो यही आप चर्चा करने अत्यार जाइ रही है। तो सीधा जाइए टेक्स्ट पर आंतर निरीक्षण पद्धति एट्ले इंट्रोस्पेक्टिव मेथड, जेने इंग्लिश में आप कही सकिए इंट्रोस्पेक्टिव मेथड एट्ले आंतर निरीक्षण पद्धति। हवे अगाउना प्रथम प्रकरण अंदर आप जो कि रचनावाद में जो सौथी कोई महत्व बराबर जो कोई प्रदान करना जो कोई मनोवैज्ञानिक हो तो ये विलियम वुंड तरीके आप ओळख करी थी। तो अँ एक है कि रचनावाद में महत्व प्रदान करना विलियम वुंड और एडवर्ड टिशनर था बराबर, जे प्रमाण रचनावाद ने फेमस बनावना अथवा तो रचनावाद की अंदर जो फेमस थी गया एवं मनोवैज्ञानिक एक है विलियम वुंड और बीजो है एडवर्ड टिशनर, ए मुख्य बे व्यक्तिओ एट के मनोवैज्ञानिकों। ए समय चेतना अभ्यास रचनावादी केन्द्र में हो चेतना बराबर, तो बीजा अर्थ में आप स्वच्छ एने चेतना अथवा तो मन तरीके ओकी सकी मन और चेतना जो है बराबर एम अभ्यास एम केन्द्र में हो। चेतना एट जेमा संवेदन लागण अनुभव प्रतिमा वगैरह समावेश करो। हमें सामान्य रीते आप चेतना एट कोने कही सकिए कि चेतना चेतना एटले शू, तो कि चेतना एटले एने आपणे संवेदन तरीके पण ओळखी सकिए, लागणी तरीके पण ओळखी सकिए बराबर, त्यार पछी एने अनुभव तरीके पण ओळखी सकिए, एने आपणे प्रतिमा तरीके पण आपणे ओळखी सकिए। एटले के लगभग चार जेटली बाबतोनो समावेश चेतनानी अंदर थाय छे, एमां प्रथम छे संवेदन बराबर, त्यार पछी लागणी बराबर, त्यार पछी अनुभव अने त्यार पछी प्रतिमा। तो आ चार जेटला बाबतोनो समावेश चेतनानी अंदर थाय छे। आंतर निरीक्षण पद्धति એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ બરાબર, આંતર નિરીક્ષણ બરાબર। તો આંતર નિરીક્ષણ બરાબર એટલે આંતરિક રીતે જે છે જે પદ્ધતિ જે છે એ પોતાની અંદર અંતર્મુખ થઈને બરાબર, વ્યક્તિ પોતે જ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં જે ચાલતા જે મનોવ્યાપારોનું જે કહેવાનો મતલબ કે નિરીક્ષણ કે પોતાની અંદર રહેલા મનોવ્યાપારોનું નિરીક્ષણ એને આંતરમુખ તરીકે આપણે નિરીક્ષણ તરીકે ઓળખી શકીએ। આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાનું સંવેદન લાગણી અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાનું અંતરમુખ થઈને વર્ણન કરે છે કે આ પદ્ધતિ જે છે આ પદ્ધતિઓમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના બરાબર કે કોઈ ચોક્કસ ઘટનાના આધારે કે કોઈ કોઈ બનાવના આધારે બરાબર અથવા તો પોતાના સંવેદન લાગણી અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાનું અંતર્મુખ થઈને એ પોતે વર્ણન કરતો હોય છે કે વ્યક્તિ જોડે કોઈ ઘટના બની હોય કોઈ દુર્ઘટના બની હોય બરાબર, પોતે જે અનુભવતો હોય બરાબર, પોતાના જે ફિલિંગ્સ થતા હોય બરાબર, એ પોતાની રીતે જે રજૂ કરે બરાબર અંતર્મુખ થઈને એને અંતર્મુખ પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકીએ। શબ્દોમાં સરળ લાગતી પદ્ધતિ ખૂબ જ અઘરી પદ્ધતિ છે। આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો કે શબ્દોમાં એ બહુ સરળ છે અંતર્મુખ પદ્ધતિ બરાબર, એ શબ્દોની રીતે બહુ સરળ લાગે પરંતુ આમ જોવા જઈએ તો ખૂબ અઘરી પદ્ધતિ છે, કારણ કે આ પદ્ધતિમાં વ્યક્તિએ જે તે ઘટના કે બનાવ વખતે અનુભવેલી લાગણીઓની તીવ્રતા દર્શાવવી એ આ પદ્ધતિનું હાર્દ છે। કારણ કે આ પદ્ધતિની અંદર એક વિશેષતા છે કે વ્યક્તિને જે તે સમયે અનુભવ થયો હોય, જે તે ઘટનાનો અનુભવ થયો હોય, જે કોઈ બનાવનો અનુભવ થયો હોય બરાબર, અને એમાં એણે એને જે ફિલિંગ્સ થઈ હોય બરાબર, એ ફિલિંગ્સ એને રજૂઆત કરવાની હોય બરાબર, કે એનું એ હાર્દ છે જાણવું બરાબર, કે માહિતીને જાણવી, ત્યાર પછી માહિતીને સમજવી બરાબર, અને માહિતીને સમજીને પછી એનું શાબ્દિક વર્ણન કરવું, આ થઈ આંતરનિરીક્ષણ પદ્ધતિનો મુખ્ય ધ્યેય। આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ દરેક વ્યક્તિ સરળતાથી નથી કરી શકતી બરાબર, આ માટે ચોક્કસ તાલીમ લેવી અનિવાર્ય હોય છે। હવે આ પદ્ધતિ જે છે વિદ્યાર્થી મિત્રો આંતરનિરીક્ષણ પદ્ધતિ બરાબર, એ સામાન્ય રીતે દરેક વ્યક્તિ આ પદ્ધતિનો ઉપયોગ નથી કરી શકતી, એટલા માટે કે એની અંદર તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે અને તાલીમ લેવી અનિવાર્ય છે। આમ આંતરનિરીક્ષણ પદ્ધતિ એ તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનો અભ્યાસ કરી તેને વાચા આપતી પદ્ધતિ કહી શકાય। આમ એક રીતે જોવા જઈએ આંતરનિરીક્ષણ પદ્ધતિ, તો આંતરનિરીક્ષણ પદ્ધતિ એ તાલીમ પામેલી વ્યક્તિ દ્વારા અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનો અભ્યાસ કરી તેને વાચા આપતી પદ્ધતિ તરીકે આપણે કહી શકીએ। લાભ, હવે કેટલાક લાભો છે, લાભો એ લાભો આપણે અહીંયા જોઈશું કે નંબર એક, આ પદ્ધતિમાં કોઈપણ પ્રકારના સાધનોનું
ઉપયોગ ન થતો હોવાથી સાદી અને સરળ પદ્ધતિ કહી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આંતરનિરીક્ષણ જે પદ્ધતિ જે છે આંતરનિરીક્ષણ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં બરાબર કોઈ પણ પ્રકારનો બરાબર લાભ હોય તો એ લાભ આપણે ઓળખી શકીએ બરાબર કે કોઈ પણ સાધનોનો ઉપયોગ આની અંદર થતો નથી બરાબર અને સરળ પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે કોઈ પણ પ્રકારની પ્રયોગશાળાની જરૂર હોતી નથી। બીજો આનો એક લાભ એ કે આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિ ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે બરાબર અને ઈચ્છે ત્યાં એને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ જ્યારે ઈચ્છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે અને એટલા માટે જેમ કહેવાય છે કે કોઈ પ્રયોગશાળાની જરૂર નથી કોઈ પણ પ્રયોગશાળાની આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે જરૂર નથી। આ થયા વિદ્યાર્થી મિત્રો એના લાભ। ફરી એકવાર લાભ જોઈ લઈએ તો કે આ જે પદ્ધતિ જે છે આંતરનિરીક્ષણ પદ્ધતિ જે છે એમાં કોઈ પણ સાધનનો ઉપયોગ થતો નથી। બીજી વસ્તુ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ બરાબર એ વ્યક્તિ ધારે ત્યાં બરાબર અને ગમે ત્યાં બરાબર અને જ્યારે જે સમયે એણે કરવું હોય ત્યારે કરી શકે બરાબર એના માટે કોઈ પ્રયોગશાળાની જરૂર નથી। હવે એની કેટલીક મર્યાદાઓ છે લિમિટેશન જેને કહીએ તો એક આ પદ્ધતિનો ઉપયોગ પ્રાણીઓ બાળકો અશિક્ષિત લોકો તેમજ મનોરોગીઓ માટે કરી શકાતો નથી બરાબર। આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે તો કોના ઉપર આ પ્રયોગ નહીં થઈ શકે તો કે આ પદ્ધતિનો ઉપયોગ જે છે બરાબર એ પ્રાણીઓ ઉપર આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ બાળકો ઉપર એનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ અશિક્ષિત લોકો જે છે બરાબર તેમજ મનોરોગી એટલે કે માનસિક રોગના જે વ્યક્તિઓ જે છે એના ઉપર આપણે આ પ્રયોગ કરી શકતા નથી। ત્યાર પછી આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે શકે સારું બરાબર એ જાણી શકાતું નથી। હવે આ પદ્ધતિ વ્યક્તિલક્ષી છે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારનો અનુભવ થતો હોય એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિલક્ષી તો આ વ્યક્તિલક્ષી અનુભવ જે બરાબર એ સાચું છે કે સારો છે બરાબર એ આપણે જાણી શકતા નથી। ત્યાર પછી નંબર ત્રણ આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેમાં સામાન્યકરણ કરવું શક્ય નથી। હવે આ પદ્ધતિ જે છે એ સામાન્ય રીતે તદ્દન વ્યક્તિલક્ષી છે બરાબર એટલા માટે એને સામાન્યકરણ કરવું બહુ સહેલું નથી એટલે કે શક્ય નથી। નંબર ચાર આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી બરાબર। હવે આ પદ્ધતિ એક એવી છે બરાબર કે જેમાં પુનરાવર્તનનો બરાબર કોઈ અવકાશ નથી બરાબર આપણે વારંવાર આ પદ્ધતિને પુનરાવર્તન કરી શકતા નથી। નંબર પાંચ આ પદ્ધતિ દ્વારા ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી। હવે આ પદ્ધતિમાં માત્ર અને માત્ર ચેતન મનનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ અચેતન મનનો આપણે અભ્યાસ બિલકુલ કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આંતરનિરીક્ષણ બરાબર એને સમજવાનો પ્રયત્ન કર્યો બરાબર એની વ્યાખ્યા જોઈ ત્યાર પછી એના જે લાભાલાભ છે બે જેટલા એની ચર્ચા કરી ત્યાર પછી એની મર્યાદા એટલે કે લિમિટેશન જે છે એ લિમિટેશનની પણ આપણે ચર્ચા કરી। હવે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નિરીક્ષણ એટલે શું ફરી જોજો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો છે નિરીક્ષણ એટલે શું। પ્રશ્ન નંબર બે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો। પ્રશ્ન નંબર બે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો। પ્રશ્ન નંબર ત્રણ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું। પ્રશ્ન નંબર ત્રણ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું। પ્રશ્ન નંબર ચાર હવે આ ત્રણ જેટલા જે પ્રશ્નો છે એકથી ત્રણ વન ટુ અને થ્રી બરાબર એક બે વાક્યમાં વિદ્યાર્થી મિત્રો આના જવાબો તમારે આપવાના છે અને ચોથો પ્રશ્ન જે છે એ ચોથો પ્રશ્ન વૈકલ્પિક છે તો જોઈશું પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે। એમાં એ છે સહભાગી નિરીક્ષણ બી છે આંતરનિરીક્ષણ સી છે ક્ષેત્ર નિરીક્ષણ અને ડી છે વ્યવસ્થિત નિરીક્ષણ। તો ફરી વિકલ્પ જોઈશું સહભાગી નિરીક્ષણ બી આંતરનિરીક્ષણ સી ક્ષેત્ર નિરીક્ષણ અને ડી વ્યવસ્થિત નિરીક્ષણ। તો વિદ્યાર્થી મિત્રો બરાબર હવે જે પ્રશ્નો જે છે પ્રશ્નોના જવાબ બરાબર વોટ્સઅપના માધ્યમથી બરાબર તમારે કરવાના રહેશે અને જે તે તારીખે જે તે સમયે તમારે બરાબર આ હોમવર્ક બરાબર વોટ્સઅપના ગ્રુપથી તમારે મોકલવાનું રહેશે। થેન્ક યુ વેરી મચ।